गुड मॉर्निंग, जय श्री स्वामीनारायण। सामान्य ज्ञान में आज आपने अपने आसपासना विश्व विषे जानीशु। अपने आसपासनु विश्व आज आपने वादळ, वरसाद, मेघधनुष, नदी वगैरह विषे माहिती मेळवीशु। वादळ क्यांथी आवे छे, वरसाद कई रीते वरसे छे, तड़ाव, सरोवर, अने दरियाना पानी नू सूर्यनी गर्मी ना कारणे बाष्प मां रूपांतर थतुं रहे छे। आ बाष्प हवामां ऊंचे जाय छे, ठंडी पड़े छे अने झीणा झीणा हल्का पानीना टीपा बंधाय छे। एटले के बाष्प ठंडी पड़वाथी तेनुं घनीभवन थाय छे। आवा असंख्य टीपा भेगा थई अने वादळ बने छे। वादळा जोड़ाईने मोटा अने भारे बनीने ठंडा पड़े छे त्यारे वरसाद पड़े छे। वरसादनुं पाणी नदी, नाळा, सरोवर अने दरियामां जाय छे। आम आ जळचक्र चालतुं रहे छे। आकाशमां मेघधनुष्य कई रीते रचाय छे? सूर्यप्रकाश आपणने सफेद जणाय छे। आ सफेद रंग खरेखर सात रंगोनो बनेलो छे। रातो नारंगी, पीळो, लीलो, वादळी, नीलो अने जांबली। त्रिपार्श्व कांचमांथी जो आपणे सूर्यकिरण पसार करीए तो आपणने तेना सात रंगो जोवा मळे छे। आज प्रमाणे पाणीना टीपा पण प्रिझમની જેમ વર્તે છે। સૂર્યની હાજરીમાં વરસાદ પડે ત્યારે ક્યારેક આકાશમાં વિશાળ અર્ધવર્તુળાકાર સાત રંગના પટ્ટાઓ દેખાય છે, તેને મેઘધનુષ્ય કહે છે। આજ પ્રમાણે પાણીના ધોધમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે પણ તેજસ્વી મેઘધનુષ્ય જોવા મળે છે। મેઘધનુષ્યનું સુંદર દ્રશ્ય સૌને ગમે છે। નદી શા માટે વહે છે? પાણીનો સ્વભાવ છે ઢાળ તરફ વહેવું। ઊંચા ઊંચા પહાડો અને ટેકરીઓ પરથી વરસાદનું પાણી નીચે તરફ વહે છે। પહાડો પરનો બરફ પીગળે છે ત્યારે એનું પાણી પણ નીચે વહે છે અને ઝરણા બને છે। આ બધું પાણી ભેગું થતા નદી બને છે। નદી પહાડોમાંથી નીકળી મેદાનમાંથી પસાર થઈને છેવટે દરિયામાં ભળે છે। નદી પહાડોમાં વહે ત્યારે સાંકડી અને વેગીલી હોય છે। મેદાન પ્રદેશમાં આવતા એનો પટ પહોળો થાય છે અને વેગ ઘટે છે। વીજળીનો ચમકારો વહેલો દેખાય છે અને ત્યારબાદ એનો ગડગડાટ સંભળાય છે, એનું કારણ શું? વીજળીનો ચમકારો અને ગડગડાટ બંને એકી સાથે જ થાય છે, પરંતુ વીજળી આપણને પહેલા દેખાય છે અને ગડગડાટ પછી સંભળાય છે, કારણ કે અવાજની ગતિ કરતા પ્રકાશની ગતિ ઘણી વધારે હોય છે। આથી પ્રકાશ આપણા સુધી વહેલો પહોંચે અને અવાજ એ રીતે રચાય છે। આપણે શિયાળામાં સખત ઠંડીમાં સવારે ગાઢ ધુમ્મસ જોઈએ છીએ। ધુમ્મસના કારણે આપણે નજીકનું જોઈ શકતા નથી। વાહનોની લાઇટો ચાલુ રાખવી પડે છે। ઉષ્ણતામાન ઓચિંતું નીચે ઉતરી જાય છે ત્યારે હવામાં રહેલી પાણીની બાષ્પ ઠરવા માંડે છે અને પાણીના ઝીણા ટીપા બંધાવા લાગે છે। જમીનની નજીક આવી રહેલી ઠરેલી બાષ્પ એકઠી થાય છે અને ધુમ્મસ રચાય છે। ઉષ્ણતામાન નીચું રહે ત્યાં સુધી ધુમ્મસ ટકી રહે છે, પણ ઉષ્ણતામાન વધતા તે ધીરે ધીરે પાતળું પડતું જાય છે। આમ ઉષ્ણતામાન વધતા ધુમ્મસ વિખેરાઈ જાય છે। દરિયાનું પાણી ખારું કેમ હોય છે? દરિયાના પાણીમાં વિપુલ પ્રમાણમાં ઓગળેલું મીઠું હોય છે। આ મીઠું મોટે ભાગે નદીના પાણી સાથે આવે છે। ખડકોશ ક્ષાર ધરાવે છે। વરસાદથી આ ક્ષારનું ધોવાણ થાય છે અને તે નદીમાં ભળે છે। દરિયાની અંદરના ખડકોનો ક્ષાર પણ દરિયાના પાણીમાં ભરે છે। નદીના વહેતા પાણીમાં ખૂબ ઓછા પ્રમાણમાં મીઠું હોવાથી તે ખારું લાગતું નથી, પરંતુ સૂર્યની ગરમીથી દરિયાના પાણીની બાષ્પ થતી રહે છે અને મીઠું દરિયામાં જ રહે છે। આથી દરિયાનું પાણી ખારું હોય છે। નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો। બાષ્પમાંથી બનેલા ટીપા ભેગા થઈને વાદળ બને છે।
सूर्यप्रकाश आ सात रंगों बनेलो छे। रातो नारंगी पीळो लीलो वादळी नीलो अने जांबली। नदी पहाड़ों में वहे त्यारे सांकड़ी अने वेगीली होय छे। पानीनो स्वभाव छे ढाळ तरफ वहेवुं। वीजळीनो चमकारो वहेलो देखाय छे अने एनो गड़गड़ाट पछीथी संभळाय छे। अवाजनी गति करता प्रकाशनी गति घणी वधारे होय छे। शियाळामां सखत ठंडीमां सवारे गाढ धुम्मस थाय छे। उष्णतामान नीचू रहे त्यां सुधी धुम्मस टकी रहे छे। उष्णतामान वधता धुम्मस विखेराई जाय छे। दरियानुं पाणी खारुं होय छे।